જય દ્વારકાધીશ. મિત્રો જય દ્વારકાધીશ, કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જશે. આજે આપણે ખુશીનો દિવસ, ખેડૂતો માટે ખુશીનો દિવસ એટલે વાવણી. તો આજે આપણે વાવણી માટે બધું જે આ બી આવી ગયા કર્યું છે અને જે ઓલા અમુક ફાડા થઈ ગયા હોય ને એ બી આપણે ચોખ્ખા કરવાના છે. એ કાઢી લઈએ એટલે વાવણીમાં ખાલા ના પડે. તો જો મમ્મી ઓરમ ને અમે બધા આયુષી આવી ગયા. આયુષી તો અમે બધા બી છે ને ચોખ્ખું કરી લઈએ. પછી આપણે જે પટ મારવાનો છે એ પટ મારી દઈ, ત્યાં તો ટ્રેક્ટર આવી જાય વાવણી કરવા માટે. તો ચાલો હવે આપણે બી ચોખ્ખું કરી લઈ, પછી વાવણી કરવા ટાઈમે મળ્યા. ચાલો કરી લઈ ચોખ્ખું. ચોખ્ખું કરી લઈએ એટલે પછી મળશું. ભીંડાની વાવણી કરી હતી, આજે આપણે માંડવી ની વાવણી કરવાની છે. અમારે ઓલરેડી વાવણી કર્યા પહેલા જ મગ ઉગી ગયા છે, કારણ કે આમાં મગ હતા ને તેમાં જો અસલ લીલકઈ ગઈ હતા, ખૈરા છે એટલે એ ઉગી ગયા. તો ચાલો હવે ટ્રેક્ટર આવે તો આપણે બીમાં ઓલો બીજા મૃત નો પટ મારી દઈ. હા ને ચોકો કરી લઈ પછી મળ્યા. પછી આપણે આઈસ્ક્રીમ ખાવા જાય. પછી આઈસ્ક્રીમ ખાવા? હા, આજે આધાર મુહૂર્ત કરવાનું છે. કરીશ ને સાથીઓ ને કરીશ ને. આજે આયુસી જી મુહૂર્ત કરશે ને, મુહૂર્ત માં જો તું આવીશ ને હમી તો તને ડેરી મિલ્ક આપશે. આપડે ઓલી દવા છાંટી કે પછી આ બીજા મૃત નું, આપડે ઓર્ગેનિક છે એટલે આવી રીતે બીજા મૃત નું પટ મારી દીધું. બાકી ન કરો ઓલી દવા નાખવાની હોય અને આ દવાથી વધારે અસર કરે, પણ હોય ઓર્ગેનિક કારણ કે આનાથી કઈ આડઅસર ના થાય. જો કલર બદલાય તો દેખાય છે. આયુષી હાય. આહા શું છે ઈ બતાવ તો મને. બધેમાં કાનુડો કાનુડો કાનુડો. જો આ બીમાં માંડવી ના બીમાં નીકળે તી આયુષી, જો બધી બુક થી રમે છે. કાયુ એમાં કેટલું લેસન કરીશ તું? તો આપણે 48 કલાક થઈ ગઈ. હા 48 કલાક પહેલા બનાવવું પડે મિત્રો આ બીજા અમૃત. જો મારા સાસુ ભેરવે છે. મસ્ત બી હે. બાકી 20 નંબર હે. જો આમાં પટ લાગી ગયો દોસ્તો. આ બીજો વાટ, બીજો ત્રીજો. બતાવતો પેજ ખોલી ને કેવું છે. કૃષિ ગીતા. ઓ વાવ મસ્ત હો. વોઇટ તો ખરા. વાવ બ્યુટીફુલ. ચામાં બધી માહિતી આપેલી છે. દવા નામ જા વરસાદ ની લખેલ છે. કાલ પાકો આવશે આયુ વરસાદ. હા મે કે દો ને લાવ. મે કે દો હોય ને લાવ. હાલો ભાઈ, ભગવાન કેતા હોય કે બધાય કેતા હોય કે જે છોકરા બોલે ને એમાં ભગવાન નું રૂપ હોય, એટલે અમારા ભગવાન ઝીણકા ભગવાન એમ કહી દીધું હે કે કાલ વરસાદ આવી જશે. કા આયુ હાલો ફાઇનલી દોસ્તો, જે વાવણી કરવાની બાકી હોય કરી લેજો, કાલ વરસાદ આવે છે. મામા કાલે વરસાદ આવવાનો હે અમારો કહી દીધું.
હીમા લખેલું આવી જાય તો કામ બની જાય આપણે જરૂરત છે વરસાદની. કેવો વરસાદ આવશે આઈ છાતા ના પડે એવો લે ઓય આ કોરું લઈ ગયો મે એમ જ છે આપ આઈ છે તને ડેરી મિલ્ક ભાવે હા લઈ લે મને આપજો લાવ તોડું. તો દોસ્તો ભાવણીની ખુશીમાં ડેરી મિલ્ક ખાવા આવી જાજો. લઈ લે આયુષી જરાક પ્રસાદી લે. ભાવે તો વાંધો નહીં બહુ ભાવે. ફરી ગયું બીઓ ભાઈ આપણે જો બી એ બધું ભરી ગયું છે. હવે ટ્રેક્ટર વાળા ભાઈ આવે એટલે વાવણી કરી દઈ ચાલુ. કાયુસી હા જો આમ ખેતર બધી જ કોર વાવવા મંડી ગયું છે. આપણું બાકી છે આજ બપોર પછી આપણે વાવી જાય. કાયુ પછી આપણે તો જવાનું ઘરે. જો આપણું છાપરું રહ્યું મસ્તીનું એમાંય ઢાંકવાનું કાગળ રાત્રે સુગંધ આવતી હતી. કાલે આગલે દી બનાવ્યું ના છાંટવાનું લકી નો કલર બદલી ગયો કાલ માં નહી કદર ને થઈ ગયા સોનું થઈ ગયું ચાંદી માંથી. સાચું વાત છે આમ જ છે કાકા. હેલો હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બીજા અમૃતને ફોટ મારી અને બસ હવે ટ્રેક્ટર આવે એની રાહ જોવાની છે. ત્યાં સુધી જરી કરે પોરો ખાઈ આવકે સરખું વ્યવસ્થિત આવકે વ્યવસ્થિત તો થોડું નેક્સ્ટ ટાઈમ ગયા વર્ષે આછો બીજા અમૃતનો ફોટ માર્યો હતો. આ વર્ષે થોડોક વધારે સારો પાડ્યો કાંઈ ઉગાવે સારો અને ઊંડાઈ ના આવે બધી રીતે બેસ્ટ. અને બીજા અમૃત નું પટ લગાવી દીધું હવે સુકાવા નહીં તો ટ્રેક્ટર આવી જાય. અને એવું હશે તો આપડે વારો બપોર પછી હશે તો બપોર પછી જમીન વાવશું. તો જવાના હાથ ને બધું કેમ છે ગરમી ગરમી ના નીચે રહે આખા. અને મને તો આમાં મારું કામ જરાક હતું નહીં આપણે પૂરો ખાતા હતા અને હું આવી છું ચોકલેટ એન્જોય કરતા હતા. હા સુકાઈ ગઈ છે અને ભગવાન કરે ને વરસાદ આવ્યો છે બેને કીધું છે કાલ આવી જાય તો આવી જાય તો વધારે સારું. તો ચાલો હવે જરાક પાણી બાણી પીએ પછી વેડા. તો આપણે જો વાવણી હવે વાવવા આવે છે ટ્રેક્ટર ત્યાં તો આપણે જો ગોળ ધાણા પછી છાણ કંકુ પછી મગ આવી રહ્યા આ બાજુ અને અગરબત્તી પછી હળદરનો ગાંઠિયો સોપારી રૂપિયો અને આયુષી માટે 50 રૂપિયા અને વાવણી બધું નારિયેલ ને અગરબત્તી બધું જો લઈ લીધું છે. હવે ટ્રેક્ટર આવે તૈયારી ઓલરેડી થઈ ગઈ છે. ટ્રેક્ટર આવે એટલે આપણે મુહૂર્ત કરી દઈ એટલે આપણું વાવણું મસ્ત થઈ જાય. તો આયુષી હાલો આયુષી નારિયેલનું પાણી પીઓ. હાય બાજુ બેસી જા ઊંધું છે હું આવા મૂકું ને પછી ઓલી વાવણી વાવતા હોય ને આપણા ભાઈ જેવું વાવતા હોય ને એ આમ ટ્રેક્ટર આગળ જઈને પછી તું આમ સામેથી આવજે પછી હું તને પૈસા માંથી જો છાણના પોદરા પર મૂકું ને તો ઉપાડ લેજો. હાલો ટ્રેક્ટર આવી ગયું છે. જો આવી ગયું છે ટ્રેક્ટર તો હાલો કર દઈ મુહૂર્ત. ટ્રેક્ટર આવી ગયું. તો દોસ્તો હું ને આયુષી બે જઈ રહ્યા છીએ મુહૂર્ત કરવા. તો ચાલો સારા ચોઘડિયામાં ભગવાન કરે મુહૂર્ત આપણું થઈ જાય એટલે માંડવી સરસ મજાની થાવી જાય. ભગવાનજી કા આવ્યું હા કાલે દોરસા. ચાલો ચાલો ટ્રેક્ટર આવે ત્યાં તો આપણે મુહૂર્ત કરી દઈએ. ચાલો તો દોસ્તો આપણે જો અહીં પહોંચી ગયા છીએ વાવણીનું મુહૂર્ત કરવા. તો ચાલો હમણાં જો આપણે એ ખરેથી ચાલુ કરી દઈશું અને ટ્રેક્ટર પણ જો આવી ગયું છે તો આવી જાય ત્યાં તો આપણે આ બધું વિધિ કરી નાખીએ. તો પહેલાં તો આપણે છાણ વડે આમ મસ્ત કરશું ગોલ ગોળ. ભણીએ વહો નાના એ તો હરિયે ધોરીડા જોડા.
એકાદું લગ્ન ગીત થાય તો રૂડું લાગે. ખાવાની મજા જ અલગ હોય આખી. અને આ વખતે તો મુહૂર્તે જો આપણે કર્યું છે ભગવાન કરે ને હારા મારી માંડવી થાય એવી, શું કહે, બધા મારા તરફથી પણ પ્રે કરજો ભગવાન ને, બરાબર? તો ચાલો ખાઈ લેશું હવે. તો બપોરિયામાં છે રોટલા, કેરી, રોટલી ને કોબી બટેકાનું શાક અને માઝાની બોટલમાં છાશ. અને આ શું છે? આંબા ઇધર ના ના ગરમેલ. તો ચાલો આવી જાજો દોસ્તો બપોરિયા કરવા. આયુષી હલશે ને બપોરિયામાં? આયુષી શું ભાવ? હાય, તને શું ભાવશે? ઓકે, હાલો આવી જાઓ, બટેકાનું જ છે. જો મસ્ત લાગી છે ભૂખ? ભૂખ લાગી ગઈ છે. તો હાલો રોટલા ને રોટલી ખા મંડીએ. રોટલી જાણશે. આ યાસિક માટે રોટલી, અમાર માટે રોટલો. તો ચાલો મંડી જઈએ હવે બપોરિયા કરવા. ઉપર જ ખાવ ને. કમ્પ્લીટ થઈ ગયો હે. અને હવે બીજામાં જો સ્ટાર્ટિંગ કરવાની તૈયારી હાલે છે. એમાંથી આપણે બકાલાના ચારાય છે અને હવે અહીંથી ચાલુ કરે એટલે થઈ જાય. અને જો આમ વરસાદ જેવું થઈ ગયું ગાઈસ. યુસીબેન કે એટલે વરસાદને આવું જ પડે કા? આવ્યું તો વાંધો નહીં. ચાલો હવે આપણે બી થોડું ભર લઈએ પછી મેડા. આપણે તો જો નીંદર આવતી હતી જરા ગરમી એ થતી હતી પણ ખાઈને લાંબા થયા તો નીંદર આવી ગઈ. તો એક ભાગ કમ્પ્લીટ થઈ ગઈ. સ્ટાર્ટિંગ યાસી ભેગા ભેગા ફરે જો. ચાલો આવીશી આપણે જઈ નાની ભેગા. દોસ્તોને હાય કર દે. હાય દોસ્તો. તડકો કેવો લાગે? લાગે હે? કેવો લાગે? એકદમ. એમ હવે કોણ મોર પહોંચે? આયુ ને કયો મોર પહોંચવાનો એટલે બધે જગ્યાએ વિનર જ હોય. તો ચાલો હું પહોંચી જાઉં આયુસી ભેગી. તો ફાઇનલી વવાઈ ગયું છે દોસ્તો આખું ખેતર. જો ટ્રેક્ટર આવે છે હવે
દાદી ના આવે વૈના તેતે ઘર દેજે એ નાની આવે ક્યાં આમ જો ચલો ફાઈનલી હવે જા શું કરે. તો દોસ્તો ફાઈનલી આપણી વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે એક વરસાદની જરૂર છે કેમ કે થોડું રોકાઈ તો ગયું તો જમીનમાં આવી જાય તો કામ બની જાય તો મસ્ત વાવણી ઉગી જાય અને આપણો બકાલો જવો પાછળ જોઈ શકો છો બધે જોઈ જશે એ તો ઉગી ગયું છે હવે આ માંડવી ઉગી જાય એટલે જોરદાર કામ બની જાય અને આપણે છાપરું જો ઢાંકી દીધું છે હવે કેટલાક દી હાલે હાલે જેટલા દી હાલે આમાં પાકું મકાન જેવું તો છે નહીં તઈ હાલે બે દિવસથી આપણા સબસ્ક્રાઈબર બધું વધવાનું બંધ થઈ ગયું છે તો મને એવું લાગે છે કે અમારા વિડીયો તમને ગમતા નહીં હોય જો ગમતા ના હોય તો કોમેન્ટમાં જણાવો તો અમે કંઈક નવું બનાવી નવી ટ્રાય કરી બોલે તો ખબર પડે કે શું અમને તમારા મનની વાત જણાવો દોસ્તો તો અમે કંઈક નવું કંઈક વિડીયોમાં લઈ આવવાની ટ્રાય મારશી તો અત્યારે તો આ વિડીયો બનાવી તો એને લાઈક ને શેર કરી દો બીજો અને સબસ્ક્રાઇબ કરો યાર સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ઘણા બધા એવા લોકો છે જે વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં અમને જણાવો કે અમારા વિડીયોમાં શું ફોલ્ટ રહી જાય છે કે તમે લોકો ન જોતા તો ચલો મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકા દીશ કે જલ્દી વરસાદ આવી જાય અને ગોડને એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી વરસાદ આવી જાય એટલે અમારે એકને જ નહીં બધાયને જરૂર જ છે વરસાદ આવે તો વાવણી સારી થઈ જાય જો કે વાતાવરણ તો આમ થઈ ગયું સાંભળું સાંભળું છે આજે સવારથી આજ ગરમી એવી હતી ગરમી એવી હતી તડકો નતો પણ ઓ મુકરાટો હતો ગરમી તો ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન જલ્દી વરસાદ આવી જાય અને અમારી માંડવી ઉગી જાય તો ચાલો મેડાના વિડીયો સાથે તો બધાને બાય બાય જય દ્વારકા જય દ્વારકા.